કાલે આપણે આ વાંચ્યા હતા પ્રતિભાશાળી બાળકોને, પણ હવે છેલ્લે કહેવાનું કે અહીંયા એક ઓપ્શન આવી ગયું ઉપર, જો સિક્યુરિટી ઓપ્શન, અહીંયા ક્લિક કરશો તો આ લેશે જ નહીં. અહીં સિક્યુરિટી વોર્નિંગ આવશે, કેન નોટ ધ માઇક્રો. આ રન આમ રન કરવા માટે હવે જે આપણે માઇક્રો રન કર્યું એટલે હવે આ ઓપ્શન ઊભું થશે, એને અનેબલ ધીસ કોન્ટેક્ટ કરીને ઓકે આપો, પછી જ આ ક્લિક થશે. કારણ કે માઇક્રો આપણે આ રેકોર્ડિંગ કરી હતું કાલે વર્ક, માઇક્રોની કોઈ પણ ફાઇલ હોય અનેબલ ધીસ કોન્ટેક્ટ કરવું પડે, અને ના કરવું હોય રોજે રોજ તો એના તમે સેટિંગમાં આપી શકો. તો અહીંયા એક્સેલમાં એક્સેલ ઓપ્શન, એમાં ટ્રસ્ટ સેન્ટર, એમાં ટ્રસ્ટ સેન્ટર સેટિંગ, એની અંદર માઇક્રો આવે છે સેટિંગ, અને અનેબલ ઓલ માઇક્રો છેલ્લું ઓપ્શન છે, અનેબલ ઓલ માઇક્રો એ આપીને ઓકે આપી દોશો બે વખત, તો આ કાયમ માટે તમારા અહીંયા એવો ઓપ્શન આવશે નહીં. બરોબર. હવે આજે આપણે જેટલી બાળકો એટલી રો, આપણો ફોન બહુ આવ્યા હતા મારે કે જેટલા બાળકો એટલી રો કરવા માટે શું કરવું, એની અંદર પણ આપણે માઇક્રોનું સેટિંગ છે. હવે આપણે જેટલી સીટો ખૂટે એટલી થોડીક બનાવી દઈએ બે મિનિટમાં, કે મારી જૂની સીટોમાં એક તો પહેલી ડેટા શીટ બનાવવી પડશે એના માટે, ઠીક ડેટા શીટ છે, અહીંથી આની સીધી આખી કોપી લઈએ, કંટ્રોલ સી આપણી સીટમાં આવીશું, અને અહીંયા નવી સીટ પાડી દઈએ, અને અહીંયા કંટ્રોલ વી. બરોબર. અહીંયા આ સીટનું નામ આપણે રાખી દઈએ ડેટા શીટ. સીટને તમે આગળ પાછળ લઈ જઈ શકો, અને છે કે આપણે પહેલી મૂકવી. આપણે એને પહેલી મૂકી દીધી. બરોબર. હવે એક બે બીજી સીટો રહી જઈ હતી, એ જે લઈ જ લઈએ એટલે આપણે બધાના એકી સાથે રો બનાવી શકાય. એક આ 20 ગુણની સ્લીપ હતી કે સ્વાધ્યાન કાર્યનું મૂલ્યાંકનને આપણે બે સત્રમાં પ્રિન્ટ કાઢી શકીએ. તો અહીંયા નંબર કંટ્રોલ કંટ્રોલ વી આપી દઈએ. બીજી સીટ હતી આ 80 ગુણની બાહ્ય મૂલ્યાંકન માટે, સિલેક્ટ ઓલ કરી કંટ્રોલ સી અલ્ટર ટેબ, અને આપણે નવી સીટમાં આવી અવાજ ગયો. અવાજ, હેલો, અવાજ જોવો તો ચાલુ જ છે સાહેબ. નવી સીટ કરી અને કંટ્રોલ વી આપીએ. હવે આ સીટનું નામ આપણે 20 ગુણનું, તો 20 આપી દઈશું, ગમે આપીએ, 80L આપી દઈએ. હવે આ બધી સીટોમાં બાળકોને રો આપવાના છે. આજે જે સીટો છે, હેલો હેલો, હવે એને આપણે આગળ લઈ લઈએ કે ગુણ સ્લીપ છે, પછી 80L છે, 20 છે, જે જે સીટોમાં આપણે એટલી રો ઉમેરવાની. પ્રતિભાની તો કોઈ રો ઉમેરવાની નથી, ટોપમાં નહીં, પત્રક બીમાં ઉમેરવાની છે. પત્રક બી એમાં જેટલા બાળકો હોય એટલી રો થવી જોઈએ, અને પત્રક એ. બરોબર. તો 1, 2, 3, 4, 5 ને 6 ને આ ડેટા, 6 અને આ ડેટા શીટ, 7 સીટની અંદર આપણે જેટલા બાળકો એટલી રો કરવાની છે. એના માટે હવે ડેટા શીટની અંદર આપણે આ મેં લાવી દીધી રજીસ્ટર સંખ્યા જેટલી લખી, આ કરતા 20 લખીએ તો 20 રો થઈ જવી જુઓ. બરોબર. અને ડિલીટ મારી દો પર. હેલો. હવે આના માટે હવે તમારે એક દરેક સીટની અંદર એક નાની ફોર્મ્યુલા ઇફની લખવી પડશે, કે ગમે એ સેલમાં આ 11 નંબરનો સેલ છે, પહેલા તો એક અહીંયા ફોર્મ્યુલા આપવી પડશે કે 20 બાળકો છે તો અહીંયા 20 જ નંબર પડે. પહેલી એ ફોર્મ્યુલા આપી દઈએ, તો અહીંયા બરાબર ઇફ આ રજીસ્ટર સંખ્યાનું ખાનું આ છે. તો ઇફ D9 મોટો 0 તો 1, નહીતર સ્લેશ આપી દીધું એટલે અહીંયા 1 તો પડી જશે, અહીં 0 હશે, કશું નહીં લખ્યું હોય તો સ્લેશ થઈ જશે, પણ ગમે એટલી 15 સંખ્યા લખો એટલે 1 પડી જશે. હવે અહીંયા લખવાનું કે બરાબર ઇફ આ સેલ D9 મોટો આના કરતા, તો
डी नाइन वत्ता वन एले आ रही बी बी अगियार वत्ता एक नहींतर हवे आ डी आ बी नाइन डी नाइन रियो एने लॉक करवो पड़शे डॉलर आपी पंदर पंदर लखी पंदर थी गया बाकी ने वर्ड खाली थवा माटे जो अहीं 20 संख्या लखशू तो 20 नंबर पड़शे 20 सुधी नंबर पड़शे 18 लख्या 18 सुधी पड़शे बराबर अहीं 60 लखशो तो 60 सुधी आपणे मेक्सिमम 60 राख्या छे 60 सुधी नंबर पड़ी गया આને આપણે બી વન ઉપર અહીંયા છેલ્લે એક ફોર્મ્યુલા એક ની આપવાની છે ગમે સેલમાં તમારે વધારાના સેલમાં કયા ઉપરથી ફોર્મ્યુલા છે કે 11 નંબરથી જ આપવાની ઉપરનું તો આપણે રાખવાનું જ છે તો એના માટે એક એક કાપી દઈએ પડે જ્યાં તમે એકડો લખી લો અહીંથી આપણે ફોર્મ્યુલા આપવાની કારણ કે આટલા ઉપરના બધા રો તો આપણે કાયમ માટે ગમે એટલી સંખ્યા હોય રાખવાની જ છે હવે પછી અહીંયા डिलीट मारवाना थशे एटले हाइड करे डिलीट तो नहीं थता हाइडेड थाय अहींया फॉर्म्यूला लीशु ई आई एफ थयो तो बी 11 तो के बी 11 बराबर जो खाली होय तो 0 थाय नहींतर 1 थाय अहींया आपणो एक ज लाबो छे बराबर हवे ड्रेग कर लईए जो आपणो केटला नंबर लखेला है त्यां सुधी एकडो पड़शे हा अत्यारे 60 60 लखेला लागे नंबर साइटे साइट नंबर लखेला छे एटले बरोबर अहींया धारो के 25 नंबर राखी दईए आपणे तो पच्चीस नंबर राखी अहींया हवे जोईए बाजूनी सेलमां जो 25 सुधी एकड़ो आवशे 26 ना नंबरनी रो थी 0 थई जशे बरोबर તો કહેવાનો મતલબ અહીંયા ફિલ્ટર આપવું આપણે હવે અહીંયા આપણે સિલેક્ટ ઓલ કરી ફિલ્ટરનું ઓપ્શન આપી દેવાનું ફિલ્ટર અહીંયા આવે છે શોર્ટમાં ફિલ્ટર અહીંયા હવે તમે ખાલી એક કરશો એટલે 25 બાળકો સુધીનું આપણું ફિલ્ટર થઈ ગયું જો 25 જ રો ખુલી જાય બરોબર આ રીતે હવે ટાઇટલ પેજમાં તો નથી કરવાનું પત્રક સીમાં એ રીતે કરવાનું તો પત્રક સીને હવે નંબર તો આગળથી જ લઈ દેવાના કે ઇક્વલ ટુ કરી ડેટા શીટમાં જે નંબર હોય આપી દો અને આપણે ડ્રેગ કરી લઈએ અને જે નંબર આપ્યા છે એટલા જ નંબર અહીંયા પડશે પડી ગયા એ રીતે ગુણ સ્લીપમાં એ પણ અહીંયા લઈ દો ડેટા શીટમાં જે નંબર આપે બરાબર કરીને ડેટા 11 એન્ટર આપી દો અને પછી આને ડ્રેગ કરી લો એમાં જ 25 નંબર પડે અહીંયા એ પ્રમાણે ડ્રેગ કરો કારણ કે 2-17 ની ભેગી છે સીટ 80 એલમાં એને પણ બરાબર ડેટા શીટમાં જો ડી 11 સિલેક્ટ કરો એન્ટર આપો 20 માં જાઓ એની અંદર પણ બરાબર આપો ડેટા શીટમાં જો ડી 11 સિલેક્ટ કરો એન્ટર આપો ડ્રેગ કરી લો પત્રક એ માં જાઓ એની અંદર પણ બરાબર ડેટા શીટ માં ડી 11 આપો એન્ટર આપો જેટલા નંબર એટલા પડે હવે પત્રક બી માં વારો લાગશે એને નંબર અહીંયા આપો ડી 11 માં જાઓ અહીંયા ડ્રેગ નહીં થઈ જાય કારણ કે અહીંયા બે બે રો આપેલી છે જી અહીંયા ડ્રેગ કરવા જઈશું તો તરત જ લોચા પડે છે એક પછી ત્રણ આવશે ત્રણ પછી પાંચ આવશે હેલો હેલો જગદીશભાઈ હા હેલો હેલો અવાજ નથી આવતો હેલો
તમારે હાથ આવી ગયો હોય, તમારે સેટિંગમાં લોચા ક્યાંક. હવે ચેક કરો. પત્રક બીમાં તકલીફ પડશે, કારણ કે અહીં ડ્રેગ કરશો તો સીધું 3-5 એ રીતે આવશે. અહીં આપણે 2, તો એની અંદર થોડીક મહેનત કરીને 11 તો અહીંયા 12 કરવો પડશે, અહીંયા 13 કરવું પડશે. તો નંબર ડ્રેગ તો કરી જ લેવાનો, પણ છેલ્લો આંકડો બદલી લેવાનો. અહીંયા 13 કર્યા, અહીંયા આગળ 14 કરવા પડશે. અહીંયા 14 કરવા પડશે. જગદીશભાઈ તમારો અવાજ નહીં આવતો. હેલો, ચાલુ જ છે સાઉન્ડ સાહેબ. અશોકભાઈ ચેક કરો તો. હેલો, અવાજ આવે અશોકભાઈ? હા અવાજ આવે. રોનકભાઈ તમારા સેટિંગમાં ક્યાંક ખામી છે, જોઈ લો. અવાજ આવે છે. અહીંયા આપણે બદલવા પડશે નંબર લાઇન્સ, થોડુંક અહીંયા કામ કરવું પડશે. 13 પછી 14 છે, અહીંયા 15 આપી દઈએ. પાછા નસેલા જ બદલવાના થશે. 5 નંબરમાં 15 આલ્યા, 6 નંબર લાવવા માટે 16 આપીશું, 7 નંબર લાવવા માટે 17 આપીશું, 8 નંબર માટે 18 આપીશું, 9 નંબર માટે 19 આપીશું, 20 આપીશું, 21 આપીશું. હવે જોઈ લો, આમાં આપણે લાભી નથી. હાલો રો, ટાઈમ વેસ્ટ થોડો ખોટો થાય. હવે આ બધામાં લાવવા માટે જે રીતે અહીંયા ડેટા શીટમાં આપણે આ લખ્યું ફોર્મ્યુલા, એ રીતે બધી શીટમાં આ લખી લેવું પડશે. ધારો કે પત્રક સીમા તમે અહીંયા લખી દો શકો આગળ, પણ અહીંયા આગળ એક છે નહીં, પણ વચ્ચે નથી, છેલ્લે જ રાખવું પડશે. પત્રક સીમા તો આપણે છેલ્લે જગ્યા છે, કે અહીંયા ગમે સેલમાં તમે લખી શકો કે એ જ્યાં સુધીની રો કન્ટિન્યુ આપણે રાખવાની છે, આ તો રાખવાની જ છે, તો બધાને એકડા આપી દીધા. અહીંયા આ એક બદલવાની થાય તો કયો સેલ છે આપણે, B8, તો અહીંયા લખી દઈએ બરાબર B8. ઇફ આપવાનું રહી ગયું, ઇફ B8 બરાબર સ્લેશ તો 0, નહીતર 1. ચાલુ, B8 બરાબર સ્લેશ તો 0, નહીતર 1. ફોર્મ્યુલા આપી દીધી છે, ખુદી ડ્રેક કરી લો. આપણે જેટલા નંબર હશે એટલામાં એકડો આવશે, બાકીના 0 થઈ જશે. આપણે 60 નંબર જો આટલા સુધી આવી ગયું. હવે આને સિલેક્ટ કરીને અહીંયા ફિલ્ટર આપવું પડશે. ફિલ્ટર એ રીતે ગુણ સ્લીપમાં પણ ફિલ્ટર આપવું પડશે અહીંયાથી, કે જેટલા 1-2. આ તો કેમ દેખાતા નથી, 1-2 આટલા તો કન્ટિન્યુ રાખવાના, હાઈ રાખવાનો, અહીંથી હાઈડ લો કરવાનો થાય. બરોબર, તો અહીંયા કયા નંબર પ્રમાણે કરવાનું છે, તો એ અહીંયા B7 છે. અહીંયા ફોર્મ્યુલા મૂકી બરાબર B7 ઇફ રહી ગયું, ઇફ B7 બરાબર સ્લેશ તો 0, નહીતર 1. બ્રેક કરી લો છેક સુધી, જેટલા સુધી આપણે નંબરો પાડેલા હશે, 25 નંબર પાડેલા તો 25 સુધી આપણે 1 રહેશે, પછી 0 થઈ જશે. એ રીતે એસીએલમાં પણ તમે ગમે કોલમમાં 1-2-3 આટલી આ રો ફરજિયાત રાખવાની છે, આ રાખવાની આટલેથી આવે ફોર્મ્યુલા. તો B10 બરાબર B10 બરાબર સ્લેશ તો 0, નહીતર 1. એન્ટર આપી દો, ખેંચી લો છેક સુધી,
ફિલ્ટર આપવાનું રહી ગયું, પછી એને સિલેક્ટ કરીને ફિલ્ટર આપી દો, સિલેક્ટ કરી ફિલ્ટર આપો, કોઈ ગુણ સ્લીપમાં આવી તો ફિલ્ટર નથી આપ્યું, સિલેક્ટ કરી અને ફિલ્ટરની નિશાની આપી દો, પત્રક સીમા આપી હતી ફિલ્ટર આપી દીધું. હવે રહી આમાં આપી દીધું 20, અહીંયા પણ આપણે ગમે તે એક રોમાં 1 2 3 4 પરમેનન્ટ છે એને બધાને એક લાવી દો. અહીંથી આ ફોર્મ્યુલા લાવવાની, B10 બરાબર B10 બરાબર સ્લેશ તો 0 નહીતર 1 ડ્રેગ કરીને ખેંચી લો આપણે જેટલા સુધી રો હોય, જો આ છે લખેલું એટલે આ તો રહેવાની જ છે, અને સિલેક્ટ કરી ફિલ્ટર આપો, એ રીતે પત્રક એમાં, પત્રક એમાં પણ વધુ ખાનું હોય એ ગમે તે એડી એડી લઈ લઈએ. 1 2 3 4 આ ફરજિયાત, આ ફરજિયાત, આ ફરજિયાત, ફરજિયાત છે એને કમ્પ્લીટ 1 લખી દો. હવે અહીંથી ફોર્મ્યુલા ચાલુ આપવાની, B10 બરાબર ઇફ B10 બરાબર સ્લેશ તો 0 નહીતર 1 એન્ટર આપી દો, સેન્ટરમાં રાખો તો બરોબર મજા આવશે. એને ડ્રેગ કરી લો, હવે કામ પૂરું થઈ ગયું, આને ઉપર કરીને ફિલ્ટર આપી દો. હવે આપણે ડેટા શીટને ખાલી કરીએ છીએ કે જેટલી સીટો હોય, જેટલા બાળકોનો ક્રમ લખ્યો હોય સિલેક્ટ ઓલ આપી દો, 60 60 રો હાલ ખુલ્લી છે, બરોબર 60 રો ખુલ્લી છે, નંબર 25 પડ્યા, રો 60 60 ખુલ્લી છે. તો કાલે આપણે જે કામ કર્યું એ પ્રમાણે માઇક્રોનું કામ જ કરવાનું છે, આની અંદર પણ માઇક્રો જ છે, બરોબર. આપણે એક વાર ચેક કરી લઈએ, જોઈએ આ ખોલે, અને આને ખાલી કાઢીને 1 કરી દઈશું તો રો 25 થઈ ગઈ, અને સિલેક્ટ ઓલ કરી દીધા તો રો 60 60 થઈ ગયું. આનું રેકોર્ડિંગ માઇક્રોમાં લઈ લેવાનું, તો ડેવલપરમાં જઈએ, માઇક્રો રેકોર્ડ માઇક્રો, એક મિનિટ અહીંયા બધા ખુલ્લા જ છે ને, બરોબર. રેકોર્ડ માઇક્રો ચાલુ કરશું, માઇક્રો 2 કાલે 1 થયો તો ઓટો નંબર પડી જ જશે, અને ધીસ વર્કશીટ અહીંયા નામ બદલવું હોય તો જ બદલીએ, કે આપણે આલી દઈએ કે HIDE હાઈડ, HIDE આનું નામ આપવું હોય તો આપીએ, કે રો રો ડબલ્યુ રો હાઈડ કરે, અને વચ્ચે સ્પેસ નહીં છોડવાની, ખાલી જો એના માટે થઈને પેલું સ્લેશ છોડ્યું આગળ, ધીસ વર્કશીટ ઓકે આપી દો. માઇક્રો ચાલુ થઈ ગયું, રેકોર્ડિંગ એટલે કે વર્ક રેકોર્ડ થશે, અવાજ નહીં થાય, સિલેક્ટ કરીને કંટ્રોલ આઈ કરો આપી દો, થઈ જઈ 25 રો, બસ માઇક્રો સ્ટોપ આપી દો, આપણે આટલું જ રેકોર્ડ કરવાનું હોય, ફિલ્ટરનું સ્ટોપ આપી દો, બરોબર. હવે અહીંયા ડેવલપરમાં અહીં વર્ચ્યુઅલમાં છે, જોઈએ અહીંયા આપણે પરિણામમાં આ મોડ્યુલ 1 પડી છે, જો પરિણામ 6 7 8 ICT વર્કશીટ એની અંદર મોડ્યુલ એક જ સ્ક્રીન બતાવે છે, આ સ્ક્રીન નથી બતાવતી, ના એક જ બતાવે છે, માઇક્રો 2 વાળી એટલે માઇક્રો એને આ સ્ક્રીન બતાવે છે, આ સ્ક્રીન હાલ વર્ચ્યુઅલ નથી ચા નથી થતું કઈ, એ આરે જ બતાવે એમ, હા આ બતાવે છે, આ પરિણામ શીટ વાળી ડેટા શીટ એકલી ચાલુ છે, આ ડેટા શીટ અને આ શીટ હવે બતાવે છે, ના કઈ નહીં, એ ચોટી જ ગયેલું છે ડેટા શીટ પર, તો મારો પ્રોબ્લેમ ના હોય સાહેબ, એવું ફરી લીવ કરું, પેલા અવાજ બંધ થઈ ગયો તો જોઈ લઈએ, નકર કાલે ફરીથી લઈશું, આને આપણે એડ કરી દઈએ,
જો અહીંયા આપણે જે કામ કર્યું માઇક્રોમાં રેકોર્ડ થઈ ગયું, હાઈડ્રો નામનું છે બરોબર. હવે આ એક જ શીટનું થયું હોય ડેટા શીટનું, તો અહીં એક્ટિવેટ શીટ છે એને આપણે અહીંયા કાઢી નાખીએ. એક્ટિવેટ ની જગ્યાએ નકું શીટ શીટ સ યસ આપી દઈએ કૌંસમાં અવતરણ ચિહ્ન ડેટા. આપણી શીટ આપણી શીટ હતી ડેટા નામ હતું, તો અહીંયા ડીએપીએ ડેટા શીટ અવતરણ ચિહ્ન પૂરા અને કૌંસ પૂરો બરોબર. હવે જોઈએ કમ્પ્લીટ છે બરોબર. અને એનો એમ નંબર ઉપર હતી, એમ નંબર ના આપણે ડેટા આપ્યા ફિલ્ટર આપ્યા. હવે આની આજ આપણે કોપી લઈ લેવાની, અહીંયા કંટ્રોલ સી આપ્યું, અહીંયા જે એન્ટર આપ્યું કંટ્રોલ વી આપ્યું. હવે બાજુની શીટનું નામ શું હતું એ જોવું પડશે આપણે. ટાઇટલમાં તો કરવાની પત્રક સી, સેમ ટુ સેમ લેવાનું, કાં અહીંથી કોપી લઈ લઈએ, આની કોપી એ થાય કંટ્રોલ સી અને એ આમાં જઈ અને અહીંયા કંટ્રોલ વી આપી દે. બીજી શીટનું થઈ ગયું, જોઈએ અહીંયા આપણે રન આપીએ. જો અહીંયા એરો છે રન આપો નહીં, હા કંટ્રોલ ડી. પત્રક સીમા તમારે રેન્જ બદલવી પડશે. પત્રક સીમા કઈ રેન્જ હતી? પત્રક સીમા સીજે હતું, અહીંયા બદલવું પડશે, સીજે કરવું પડશે. પત્રક સીમા અહીંયા સીજે, એમની જગ્યાએ સીજે. હવે રન આપીએ, થઈ ગયું બરોબર. નામ બદલવાનું, હવે આને કોપી લઈ લો કંટ્રોલ સી, નીચે આવતારો એક જગ્યા સુધી કંટ્રોલ વી આપો. હવે જોઈએ ત્રીજી શીટનું નામ શું હતું, તો ગુણ સ્લીપ, આની કોપી જ લઈ લો અને વાય સેલમાં હે વાય કોલમમાં, તો અહીંયા ગુણ સ્લીપ આ પત્રક સીની જગ્યાએ ગુણ સ્લીપ, અહીંયા સીજે ની જગ્યાએ વાય સેલ હતો વાય આપો, અહીંયા પણ વાય આપો સીજે ની જગ્યાએ વાય. રન કરો, એક એક કરીને રન કરતા જો એટલે કે ભૂલ લોચા કરે. વાય સેલ આખો સિલેક્ટ કરેલો હોય, હા થઈ ગયું. હવે નીચે આવતા રહો કંટ્રોલ વી આપો ને એ તો કંઈ સ્લીપ નું સોરી, આને સિલેક્ટ કરો કંટ્રોલ વી આપો. હવે આપણે ત્રીજી શીટ કઈ છે, તો એસી એલ અને એમાં પી કોલમ છે. અહીંયા આપણે એસી એલ ગુણ સ્લીપ ની જગ્યાએ એસી એલ લખી દઈએ, સેમ લખવું પડશે. એસી પછી સ્પેસ આપી દઈએ, એસી સ્પેસ એલ કેપિટલ કેપિટલ, અહીંયા પી કોલમ હતો અહીંયા પી આપી દઈએ, અહીંયા વાય ની જગ્યાએ પી આપી દઈએ. રન કરતા જવાનું, થઈ ગયું. એના પછી 20 નંબર ની શીટ નું નામ હતું, શીટ નું નામ 20, એને એન કોલમ માં આપણે ફિલ્ટર આપેલું, તો અહીંયા કંટ્રોલ સી કંટ્રોલ 20 અને અહીંયા આપીશું 20. અહીંયા કયો છે તો એન, બીની જગ્યાએ આપીશું એન, આપીની જગ્યાએ આપીશું એન. રન કરાવતા જવાનું એટલે એક એક જ્યાં ભૂલ હોય તરત ખબર પડે. આપી દીધું કંટ્રોલ સી કંટ્રોલ વી. હવે સીટ આવે છે પત્રક એ, પત્રક એમાં એડી માં હતું, અહીંયા પત્રક એ લખવું પડશે. પી એ ટી આર એ કે પત્રક કે ને એડી, એની જગ્યાએ એડી, અહીંયા રેન્જ એડી થઈ ગયું. બધામાં આપણે 20 જે બાળકો લખ્યા હતા, 25 જો બધામાં 25 બાળકો લખ્યા હતા, એટલી રો થઈ ગઈ, કામ પૂરું થઈ ગયું આપણું. 25 બાળકોને જ રો ખુલી જઈ પત્રક સીમાં. જુઓ ટાઇટલમાં તો છે ને ડેટા શીટમાં. હવે અહીંયા આપણે ઇન્સર્ટમાં જઈને એક લોગો લાવવો પડશે,
साफनेस में तो गमे थे अलाया क्लिक कर दीजिए અહીંયા ગમે ઓકે સબમિટ તમે લખી શકો એડિટ માં જઈ અને ઓકે આપી દો ઓકે લખો ઓકે અને સિલેક્ટ કરીને ફોન્ટ મોટા કરી દો થઈ ગયું બહાર જઈને ફરીથી સિલેક્ટ કરી જમણી ક્લિક કરો એશિયન માઇક્રો ઉપર ક્લિક કરો આપણી ધીસ વર્કશીટ અહીંયા જુઓ ધીસ વર્કશીટ અહીંયા આપણે હાઈડ્રો નામ આપી દેવાનું હાઈડ્રો ઓકે આપી દો શોર્ટમાં એ માઇક્રો અહીંયા આપણે કરી શકીએ હવે જોઈએ આને 15 બાળકો અહીંયા લખીએ રજીસ્ટ્રેશન છે ઓકે આપીએ દરેક શીટમાં 15 બાળકો થઈ ગયા જો ડેટા શીટમાં 15 પત્રક સીમાં 15 ગુણ સ્લીપમાં 15 અહીંયા સીએલમાં 15 આમાં પણ 15 પત્રક એમાં 15 આપણે પત્રક બીમાં નથી આલ્યું એ સેદ લેટ પડે જોઈએ ડેટા શીટમાં બદલી જોઈએ 60 આપી દઈએ બધા 60 આપીએ એન્ટર આપો બહાર નીકળો ઓકે આપો ઘણી પ્રોસેસ થશે જોઈએ આમાં 60 બાળકો થઈ ગયા પત્રક શીટમાં 60 રો ખુલી ગઈ છે ગુણ સ્લીપમાં 60 રો ખુલી ગઈ છે એસીએલમાં 60 રો ખુલી ગઈ છે ભવિષ્યમાં તમે પેલા સત્ર નું પરિણામ બનાવીને 15 બાળકો હતા અને 20 હતા કે 20 ખોલીને આપણે એન્ટર કરી દીધું 20 બાળકો છે હવે કે એક બાળક ન હોય 21 ની બનાવવાની થઈ તો અહીં ફરીથી કશું કરવાનું નહીં એક બી કરો તમારા ડેટા એમને પડ્યા છે એક બી કરી અને ઓકે આપી દો એકવી થઈ જશે ઓછા થયા તો ઓછા વધુ થયા તો વધુ એવું નથી પેલા 60 કરવી અને પછી પાછા 20 લાગુ ગમે તે અહીંયા 5 કરી દેશો તો 5 જ દરેક સીટમાં જો એમ 5 કરશો એટલે નંબર અહીં 5 પડી જ જશે નંબર 5 પડશે એટલે અહીંયા તમે છેલ્લે જશો અહીંયા 0 થઈ જશે બાકી અને આ 0 થશે એટલે ફિલ્ટર આ કામ કરશે સીધું આપણું ઓકે હાલો એટલે ફિલ્ટર વર્ક કરો કારણ કે ફિલ્ટરને આપણે રેકોર્ડ કરી લીધું અહીંયા ઓકે કરશો એટલે ફિલ્ટર બધી સીટમાં રેકોર્ડ થવા માંડી અને કામ કર્યું દરેક સીટમાં 5 રો ખુલી ગઈ જોઈ શકો તમે આમાં એક આપીને બરોબર બીજું તો આવતીકાલે રાખીએ પરિણામ સીટ તો